હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો અત્યારે આપણે અણીડા વાછરા મુકામે રાધે મેડિકલ સ્ટોરે રક્તદાન કેમ્પ છે. ગૌતમભાઈ મકવાણા એ મેડિકલ સ્ટોર ચાલુ કરેલ છે. તો ગામમાં સુવિધા થઈ ગઈ છે અને બહુ સરસ કામ કર્યું છે. તો શું કહેશો ગૌતમભાઈ? રાધે મેડિકલ સ્ટોર તમે ચાલુ કર્યો ગામમાં? ગામમાં સગવડ મેન વસ્તુ તો આજુબાજુના વિસ્તાર ને ગામમાં એ માટે જ પ્રયત્ન કર્યા છે. અને તમે એના લાભાર્થ આપણે બ્લડ ડોનેશન કેમ ચાલુ કર્યું છે? રક્તદાન કેમ્પ ચાલુ કર્યું છે. અને તમે એવું ક્યારે વિચાર્યું હતું કે ભાઈ આપણા ગામની વસ્તી થોડી ઓછી છે તો એ વસ્તી પ્રમાણે આપણે મેડિકલ સ્ટોર ચાલુ કરવો જોઈએ કે કઈ રીતના? તમે આપણા પ્રયત્ન એવા છે ગામને સગવડ થઈ જાય, કમાવા હાટનું દ્રષ્ટિ એવું કઈ નથી. અચ્છા, તો બહુ સરસ કામ કરી રહ્યા છે. અને અત્યારે સિવિલ હોસ્પિટલના રાબાલ છે, બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અત્યારે. તો હું તમને બતાવું આખો કેમ્પ. તો અત્યારે મહા રક્તદાન કેમ્પ અણીડા વાછરા મુકામે ચાલુ છે. દીપા નો તો પાડ્યો પેલા ફોટો. અમારા ભરત કાકા. ભરત કાકા સારા દેખાડો પડે. ભરત કાકા નંબર બોલી જાવ ભાઈ તમારે. આમાં તમારું માર્કેટિંગ કરી દઉં ભાઈ. એટલું સારું કેવાય. અત્યારે કઈ બોલાતું નથી. કોઈ ઘોકાવેલી ભાઈ હોય તો જોવો તમે. આ પશુ ડોક્ટર વાપરે હોય આવડી જડી હોય. આ છે રાધે મેડિકલ સ્ટોર અણીડા વાછરા. હા બટુક બાપા, તમે કઈક બે શબ્દો કયો આમાં બોલો. હા, મેડિકલ સ્ટોર ચાલુ થયો આપણે ગામમાં, કઈક બોલો. છોકરા ને પરણાવવાનો છે? ચૌદ. તમે કઈ રહ્યો? શું કરવું? હવે ધોળા કપડા નહીં હાલો. આમ ધોળા કપડા હાલે તારા. મારા રંગ તો લઈ જાજો તમે. હા, ધોરા નથી પહેરવાના હો. નહીં, છેલ્લી વાર હે. ચલશો ચલશો. પછી હે કોઈ છોકરી? કોઈ દીકરી જ આવે અમિત્યાની. એ રહેવા દો ત્યાં. પછી તમે લાડવા નહીં ખવડાવો. મારે ક્યાં મળવું? નથી મળવું. એ ક્યાં કરી? મને મળવું નથી. આ બાપા નથી મળવું. કેટલા વર્ષ થયા બાપા? 79. તો હજી તો 20 વર્ષ કાઢવા. જોજી 20 પાછા. ઓ બાપા પૂરા કરે એટલે આપણે બેન્ડ વાજા વગાડવા આઈથી આઈથી મોટા જટી. હા, તો માથે હેલતો કરી જતો ને માથે જલતો કરી જાવ તો અહીં વગી જાવ. અરે તો તમે તમે તો જોઈ નહીં શકો તો અમે કરશી જલ્દી. આપણા ગામમાં એક ઓલા માજી હો પૂરા કરી બીજા કોને હો? એક હેલજી બાપા. અત્યારે રાધે મેડિકલ સ્ટોર ખાતે રક્તદાન કેમ્પ સાથે નાસ્તાની પણ વ્યવસ્થા છે. હાલો કાકા, નાખો ખરા ગાંઠિયા તો નાખો.
જાટી જલેબી ના એક આમાં કઈ થારી ખાલી થઈ ગઈ છે હાજી આમાં થારીમાં નાય ખેલા અમારે નાના છોકરાઓની મોજ ક્યાં ફોટોગ્રાફર આવ્યા હો આમાં રિઝલ્ટ નબળું નથી જમ જો મોબાઈલ માં રિઝલ્ટ નબળું નથી જો 4K માં જ ઉતર્યો ખવડાવી દે આ તો યુટ્યુબ માટે આ છે ભાઈ રાધે મેડિકલ સ્ટોર કનીડા વાછરા તમને બતાવું હમણાં અંદર કઈ કઈ પ્રકારની દવાઓ છે આપણે ગૌતમ ભાઈ સાથે વાત કરીએ ધનાભાઈ ને અત્યારે સોય સોય અત્યારે ગઈ છે નસમાં જોઈ આપણે મેડિકલ ભણ્યા નથી ધનાભાઈ થી ઓળખે નરેન્દ્ર થી કોઈ ઓળખે વા ઓલા મિન્ટાબેન ન્યા ગયો તો ઓલે દુકાને ગાંઠિયા ખાવા ઈ ભાઈ કે તમારા ગામ નહી કે મયુરભાઈ મણવડ ની દુકાન મયુરભાઈ મણવડ તો બી હે ઈ કે મિન તો હોય પણ મિન્ટા પટો ખોલવો નથી સાહેબ કાઈ નથી ખોલવું અત્યારે તમે કયો બે શબ્દ કયો આમાં કેમેરામાં સારું શું બોલો હા તમે રક્તદાન કરી રહ્યા છો તો અમારી જનતાને જણાવો સારું રક્ત કેવું તમને ફીલ થાય રક્તદાન કરવું એ આપણે સારું છે બીજાને ઉપયોગ આવેલ હોય તે માટે રક્તદાન કરવું બધાને અપીલ કરું છું અત્યારે હોય ગઈ અંદર તો કેવું આમ થયું કોઈ કાંઈ ખબર જ ન પડે કોઈ વસ્તુ હોય બહુ જાડી છે ના ના ગમે એવડી હોય તમને બીક લાગે કેમ તમને નથી લાગતી મને લાગે એક એક કાઢી ના ના ઓમાં આમાં પૂરી નો ભરાણી એમ કે ભાઈ આ તો આપ મુજે ખાલી હેડન ના પોઈન્ટ ઉપર જ હોય દેખાવ નું શરીર રાખો જો અતુલ હા તલાઈવ જ નથી હોતી એટલે તમારી કેડે ના હિલો હોય માજી ઉપસર પણ જયપુલભાઈ બોલે
આમાં ભોય કેવું પડે ને ભાઈઓ ઘા ભરાવા માંડી લોહી આમ ગરમ ભરાય ગઈ અત્યારે હું લઈ દઈ રહ્યો છું ખોડિયાર ફરસાણ વાળા અમારા કિરીટભાઈ ત્યારે ગાંઠિયાની જમાવટ છે ગરમા ગરમ ગાંઠિયા રક્તદાન પછી ગાંઠિયાનો લાભ છે તો આપણી સાથે છે અત્યારે અહેમદભાઈ જે આ મેડિકલ સ્ટોર ને સંભાળે છે અહેમદભાઈ ટાઈમિંગ શું છે આપણે સવારે 8 થી સાંજના 7 અચ્છા અને કયા પ્રકારની દવાઓ અહીંયા મળે છે આપણે તમામ પ્રકારની દવા મળે છે કોસ્મેટિક થી લઈને ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર પછી કાર્ડિયક પેશન્ટ બધાને દવા અહીંયા ઉપલબ્ધ છે અત્યારે બધી દવા ઉપલબ્ધ છે આ કે ઓટીસી પ્રોડક્ટ લઈને બધી ઉપલબ્ધ છે અચ્છા અને સપોર્ટ કેવો છે લોકોનો મતલબ આ આજુબાજુના ગામડામાંથી પણ લોકો લેવા આવતા છે ના સારો સપોર્ટ છે એક વીક આજે પૂરું થઈ ગયું છે સારો રિસ્પોન્સ છે પેશન્ટ અચ્છા અનિલ વાછરા તાલુકો કોટલા સંગાણી જિલ્લો રાજકોટ પ્રાથમિક શાળાની સામે અને રવિવારે પણ કહી દો ચાલુ રહેશે કે રવિવારે સ્ટાર્ટ જ છે આપણે ચાલુ જ છે ને ચાલુ જ છે રેગ્યુલર ટાઈમ હાફ ડે બપોરે 3 સુધી બપોરે 3 સુધી રવિવારે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે અને કદાચ કોઈને એમનેમ દવા જોતી હોય ડોક્ટર પાસે ના જાય અને કોઈ આવે કે મને તાવની દવા આપો કે શરદીની તો આપી શકીએ ને કે ડોક્ટરની પરમિશન જોઈએ ના ના એઝ અ ફાર્માસિસ્ટ હું આપી શકું ભાઈ એમનેમ પણ દવા તમને મળી જશે કદાચ તમારે નોર્મલ કોઈ તાવ શરદી હોય અને ડોક્ટર પાસે ના જવું હોય તો એમનેમ પણ વ્યાજબી ભાવે તમને આપી શકશે 2 દિવસ 3 દિવસની ગોળી તમારો ખૂબ ખૂબ આભાર